नमस्कार विद्यार्थी मित्रों, हूँ एकलव्य खोड़दा थी आपनों हार्दिक स्वागत करु छूँ। आज आप धोरण 12 साइंस बायोलॉजी सब्जेक्ट में चैप्टर नंबर 2 जे छे सपुष्पी वनस्पतिओ में लिंगी प्रजनन की प्रक्रियाओं है ये प्रक्रिया विषे आप अभ्यास करीशुं। हवे आपणे जोईए तो आ वीडियोनी शुरुआत करीए विद्यार्थी मित्रों, तो अहीं आगळ आपणे जोईए के जे आगळनो जे टॉपिक जे छे बेवड़ फलननी जे प्रक्रिया जे छे ए टॉपिक विषे आपणे चर्चा करीशुं। हवे आपणे एवुं पण भण्या हता विद्यार्थी मित्रों के जे ભ્રૂણપૂટ जे छे ए 8 કોષ કેન્દ્રીય અવસ્થા ધરાવે છે, જેની અંદર આપણે જોયું હતું 3 પ્રતિધ્રુવીય કોષો અને 2 કેન્દ્રસ્થ કોષો, 1 અંડકોષ અને બીજા 2 સહાયક કોષ, એટલે કે આ પ્રમાણેની રચના એની અંદર આપણે જોઈ હતું। અને વિદ્યાર્થી મિત્રો, આપણે જાણ્યું કે જે કેટલીક જે પરાગરજ જે છે એ કેટલીક પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ પણ મુક્ત થતી હોય છે, એવું પણ જોયું આપણે। હવે વિદ્યાર્થી મિત્રો, જે પરાગનલિકા જે છે એ પરાગનલિકાની અંદર જે નરજન્યો જે નિર્માણ પામે છે એ નરજન્યો કઈ સેના તરફે ગતિ કરે છે અને કઈ રીતે ગતિ કરે છે એ પ્રક્રિયા વિશે પણ આપણે જોઈ ગયા। હવે એ જે નરજન્યો જે છે એ નરજન્યો ક્યાં પહોંચે છે અને કઈ રીતે ફલનની પ્રક્રિયા થાય છે, એટલે કે બેવડો ફલન જે છે એ બેવડો ફલનની પ્રક્રિયા કઈ રીતે થાય છે, તો એના વિશે આપણે હવે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોષીય અવસ્થાએ જ્યારે પરાગરજ જે છે પરાગરજ જ્યારે મુક્ત થાય છે, તો મુક્ત થઈ ગયા બાદ હવે જે બે નરજન્યો જે સર્જાય છે એ બે નરજન્યોમાં એક સહાયક કોષ તરફ, વિદ્યાર્થી મિત્રો બધા સમજો, એક જે છે એક નરજન્યો સહાયક કોષ તરફ ગતિ કરે છે અને બીજો એક જે છે એ અંડકોષ તરફ ગતિ કરે છે અને દ્વિકીય કોષ બનાવે છે, એટલે કે યુગ્મનજનું એ નિર્માણ કરે છે, એટલે કે આ એક અંડકોષ અને દ્વિકીય કોષ તરફ એ ગતિ કરે છે અને અંતે આ રીતે યુગ્મનજ જે છે યુગ્મનજનું નિર્માણ કરે છે। હવે જોઈએ કે એક જે છે સહાયક કોષમાં અને એક જે છે અંડકોષ તરફ ગતિ કરે છે અને કોષ જે છે એ યુગ્મનજ દ્વિકીય કોષ જે છે બનાવે છે, એટલે કે બે આ જે સંયુગ્મન જે છે એ ટ્વાઇસેનનું નિર્માણ કરે છે। હવે બીજા અન્ય નરજન્યો જે છે એ અન્ય નરજન્યો મુખ્યત્વે ભ્રૂણપૂટની મધ્યમાં, એટલે કે આ જે છે આ ભ્રૂણપૂટની મધ્યમાં આ જે ભાગ જે છે એ ભ્રૂણપૂટની મધ્યમાં આવેલા દ્વિકીય કોષ કેન્દ્ર તરફે પ્રણાય એટલે કે ગતિ કરે છે અને આ જે મધ્યમાં આવેલો જે દ્વિતીય કોષ કેન્દ્ર તરફ ગતિ કરે છે અને દ્વિતીય કોષ કેન્દ્ર તરફ ગતિ કરીને જોડાય છે અને અંતે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બનાવે છે, એટલે કે અંતે દ્વિતીય કોષ કેન્દ્ર એટલે કે બે થઈ ગયા અને એના સાથે જોડાઈને એટલે કે અહીંયા કેટલા થશે 3 થશે, 2 ને 1 3 થશે, એટલે કે આમ પ્રાથમિક ભ્રૂણકોષ PEN જે છે એટલે કે 3N જે છે બનાવે છે, એટલે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર એ બનાવે છે। હવે આમ 3 એકકીય કોષ કેન્દ્રના જોડાણને એટલે કે આ જે મધ્યમાં જે છે એ મધ્યમાં આવેલા જે ત્રિકીય કોષના તરફ ગતિ કરે છે અને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણકોષ જે બનાવે છે, એટલે કે 3 એકકીય એટલે કે એની અંદર ખાલી એક જ કોષ કેન્દ્ર હોય છે, એટલા માટે એને એકકીય કીધું છે। તો એકકીય કોષ કેન્દ્રના જોડાણને ત્રિકીય જોડાણ કહેવામાં આવે છે। તો આની અંદર હવે બેવડું ફલન શા માટે કહેવામાં આવ્યું છે, તો પહેલા આપણે જોઈ ગયા કે એક અંડકોષ તરફ ગતિ કરે છે અને દ્વિતીય કોષ બનાવે છે એટલે કે યુગ્મનજનું નિર્માણ કરે છે, એટલે કે સંયુગ્મન થાય છે, અને બીજું આપણે જોઈ ગયા કે જે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણકોષ જે છે એનું જોડાણ થાય છે, એટલે કે બે પ્રકારના જોડાણ જે છે એ ભ્રૂણપૂટમાં થાય છે, એટલે કે આ જે ભ્રૂણપૂટનો આ જે ભાગ જે છે એ ભાગમાં મુખ્યત્વે ભ્રૂણપૂટમાં થાય છે, એટલે કે બે પ્રકારના જોડાણની અંદર થાય છે, જેના કારણે આ ઘટનાને બેવડું ફલન કહેવામાં આવે છે। એટલે કે અહીંયા એક જે છે ભ્રૂણકોષમાં જે આવેલું જે છે એ ભ્રૂણપૂટમાં એક વખત અને બીજું જે છે અંડકોષ તરફ, એટલે કે આ રીતે જે છે બે વખત ફલનની પ્રક્રિયા થતી હોવાના કારણે એને બેવડું ફલન કહેવામાં આવે છે। હવે બીજું સમજીએ વિદ્યાર્થી મિત્રો, કે જે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર જે છે એટલે કે 3N જે PEN જે છે એ નિર્માણ થયા બાદ મધ્યસ્થ ત્રિકીય જોડાણ જે છે એટલે કે આ મધ્યનો આ ભાગ જે છે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર જે છે 3N PEN જે છે એમાં મધ્યસ્થ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણકોષ જે છે એ કોષ તરફ એ પ્રાથમિક ભ્રૂણકોષ જે છે એક કોષ તરીકે વિકાસ પામે છે, એટલે કે
ગુણપુર જે છે ગુણપુરનો પ્રાથમિક ગુણકોષ તરીકે વિકાસ પામે છે એટલે કે પ્રાથમિક ગુણકોષ કોષકેન્દ્ર જે છે એના જોડાણ બાદ જે છે પ્રાથમિક ગુણકોષ જે છે તરીકે વિકાસ પામે છે અને યુગ્મન જ માંથી ગુણકોષ જે છે વિકાસ પામે છે હવે જ્યારે ગુણકોષ વિકાસ પામે છે ત્યારે આ રીતે જે છે યુગ્મન નિર્માણ પામે છે એટલે કે જોડાણ પામે છે અને અંતે ગોળાકાર ગુણ બને છે અને ફરી પાછા આગળ જતા જતા એની અંદર કોષોની સંખ્યા વધે છે અને જ્યારે કોષોની સંખ્યા વધે છે એટલે કે એની અંદર એક કરતા વધારે કોષો આવેલા હોવાના કારણે એને નિલંબસૂકી કહેવામાં આવે છે અને અંતે ભ્રૂણ જે છે એ મુખ્યત્વે આ પ્રમાણેની જે રચના જે છે હૃદયાકાર જેવી જે રચના જે છે રચના ધરાવે છે હવે એની અંદર જોઈએ તો ભ્રૂણકોષ પણ વિકાસ પામે છે ભ્રૂણમૂળ જે છે ભ્રૂણમૂળ વિકાસ પામે છે અને એની અંદર બીજપત્ર જે છે બીજપત્ર વિકાસ પામે છે તો આપણે અહીંયા જોઈ ગયા કે જે બેવડો ફલનની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા વિશે જોઈ ગયા હવે બીજી એક બાબત સમજવાની રહી વિદ્યાર્થી મિત્રો કે જે સહાયક કોષો જે છે સહાયક કોષોનું વિઘટન અહીંયા થઈ જતું હોય છે એટલે કે તમને અહીંયા દેખાશે કે સહાયક કોષો તો દર્શાવેલા છે પરંતુ સહાયક કોષો જે છે દર્શાવ્યા નથી પરંતુ સહાયક કોષો જે છે એ સહાયક કોષોનું વિઘટન થઈ જાય છે બેવડું ફલન એટલે કે એક અંડકોષ કરે પ્રતિ કરે છે અને દ્વિતીય કોષ બનાવે છે એક યુગ્મન જ કે સંયુગ્મન એટલે કે ટ્વાઇસ એમ થઈ ગયો અને બીજું જે છે અન્ય નર્યંગ જે છે ગુણપુટની મધ્યમાં આજે એકદમ વચ્ચેનો જે ભાગ જે છે આજે મધ્યનો જે ભાગ જે છે તે ગુણપુટના મધ્યમાં આવેલા તૃતીય કોષ કેન્દ્ર જે છે એ તૃતીય કોષ કેન્દ્ર સાથે પ્રણય કરે છે અને એના સાથે જોડાઈને અંતે એ થ્રી એન જે છે એટલે કે પ્રાથમિક ગુણકોષ કોષ કેન્દ્ર બનાવે છે એટલે કે એક વખત જે છે યુગ્મન જ એટલે કે ટ્રાયસેન અને બીજી વખત અહીંયા ત્રિકીય એટલે કે આ પ્રકારે બે પ્રકારના જોડાણો ગુણકોષમાં થાય છે એટલા માટે એને બેવડું ફલનની પ્રક્રિયા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો આગળનો જે ટોપિક જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.